વિરામબા સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારતે આજે ચંદ્રયાન 3 મિશન લોન્ચ કર્યું. તેને બાહુબલી રોકેટ LV-M3-M4 દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:35 અવકાશમાં મોકલવામાં આવ્યું છે. 16 મિનિટ પછી ચંદ્રયાનને રોકેટ દ્વારા ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યું. ઇસરો ચીફ એસ મિશન દ્વારા ઇસરોએ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સ્મિસિક છે. માટી અને ધૂળનો અભ્યાસ પણ કરવામાં આવશે. જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનારો અમેરિકા, રશિયા અને ચીન પછી 4th દેશ બની જશે, જે ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે. આજે સીધો સંવાદમાં આ જ અંગે આપણે વાત કરીશું. શીર્ષક છે ચંદ્રયાનની ઊંચી ઉડાન. ચંદ્રયાનની ઊંચી ઉડાન ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે દીપક મારુ, નિવૃત્ત સાયન્ટિસ્ટ એન્જિનિયર સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો. આનંદ પાઠક, નિવૃત્ત સાયન્ટિસ્ટ ઇસરો. પ્રફુલ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર. તમામ મહાનુભાવનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રફુલ સર, જે પ્રકારે આજે ભારત દ્વારા ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું, ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે, શું કહેશો? જિંકલ, હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આજે 2:35 ચંદ્રયાન 3 સફળ લોન્ચિંગ થયું અને ઘણી બધી આશાઓ આપણા વૈજ્ઞાનિકો જ નહીં, દેશના તમામ નાગરિકો સેવી રહ્યા છે અને તમામને આજે લોન્ચિંગનો એક આનંદ છે. જે ઇસરોના ચીફ છે સોમનાથ, એમણે કહ્યું કે લોન્ચિંગ સફળ થયું છે અને હવે ચંદ્રયાન 3 ચંદ્ર તરફની યાત્રા છે એ ચાલુ કરી છે અને 23 ઓગસ્ટે 5:47 તેનું ચંદ્રની સપાટી ઉપર લેન્ડિંગ થશે, સોફ્ટ લેન્ડિંગ થશે. આપને ખ્યાલ છે કે ચંદ્રયાન 2 છે, લેન્ડિંગ વખતે થોડું ક્રેશ થઈ ગયું હતું અને ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૈજ્ઞાનિકોને ખૂબ જ આશ્વાસન આપ્યું હતું અને ફરીથી મચી પડવા માટે એક આહ્વાન પણ કર્યું હતું. અને આપણા વૈજ્ઞાનિકો છે એ આ દિશામાં જે તનતોડ મહેનત કરી રહ્યા છે, જે પ્રયાસો કરી રહ્યા છે, એની આ એક સફળ નિશાની છે. હવે વડાપ્રધાનશ્રીએ પણ આજે બહુ જ સારા શબ્દો કહ્યા છે શુભેચ્છા આપતી વખતે, કે ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય ઉમેરાશે. આ ઉપલબ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણનું પ્રમાણ છે. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું. આ શબ્દો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના. અને હવે દક્ષિણ ધ્રુવમાં લેન્ડિંગ થશે. દક્ષિણ ધ્રુવમાં લેન્ડિંગ કરનાર આપણો દેશ પ્રથમ હશે. આમ આપણો ત્યાં જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવનારો 4th દેશ છે, પણ દક્ષિણ ધ્રુવમાં કદાચ પહેલો હશે. વધુ વિગતો તો આપણા સાથે જોડાયેલા જે સાયન્ટિસ્ટો છે, વર્ષોનો અનુભવ છે અને ઇસરો સાથે જ જોડાયેલા છે, એટલે વધુ વિગતો તો એ આપશે. પરંતુ રશિયા અને અમેરિકાના અનેક ક્રાફ્ટ છે ને, એ લેન્ડિંગ વખતે ક્રેશ થઈ ગયા હતા, જેમ આપણું ચંદ્રયાન 2 થયું હતું. આપણા ચંદ્રયાન 1 જ્યારે ત્યાં પહોંચ્યું ત્યારે એણે સૌથી એક સારી વસ્તુ કહી હતી કે ત્યાં પાણી હોવાના સંકેતો આપ્યા હતા કે ચંદ્રની સપાટી ઉપર પાણીનો છે. હવે આજે ફરી આપણે જે રિસર્ચ થશે ત્યાંની માટીનું રિસર્ચ થવાનું છે, ત્યાંની ખડકોનું ત્યાંની પાણી શું છે, કૃષિ ઉપરથી કેવા પ્રકારના રેડિયેશન્સ ત્યાં જઈ રહ્યા છે, એ બધાનો અભ્યાસ થવાનો છે. અને આ લેન્ડિંગ બાદ વિશ્વના દેશો છે એને ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવાની અને રોવરને ત્યાં ચલાવવાની કાબેલિયત ભારત પાસે છે એ બાબત પુરવાર થશે અને વિશ્વના દેશોને ભારતના દેશોના વૈજ્ઞાનિકોની જે સફળતા છે એનો એમને પણ ખ્યાલ આવશે. તમે જુઓ કે 1972 સુધી 12 સંશોધકો ત્યાં ગયા હતા, ત્યારબાદ કોઈ વ્યક્તિ નથી ગઈ. માત્ર આ પ્રકારે સ્પેસમાં જ ગયા છે હવે અને એની જે સફળતા કેટલી મળશે એ ત્યાં ઉતરશે અને ત્યારબાદ જે તે રિસર્ચનો રિપોર્ટ આપશે એના પરથી ખ્યાલ આવશે. બિલકુલ દીપકભાઈ, જે પ્રકારે ભારત દ્વારા આજે ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું, ભારત માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી, શું કહેશો? સૌથી પહેલા તો બધા જ ભારતીયોને અમારા ઇસરો તરફથી હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ
ઈસરોએ જે આજે એચિવમેન્ટ લીધું ચંદ્રયાન 3 મોકલીને એ આપણા બધા માટે પ્રાઉડ ફીલ કરનારી વસ્તુ છે. અને દિવસે ઓગસ્ટની 23 અને 24ની વચ્ચે જ્યારે પણ લેન્ડ ઉપર આપણે આપણું રોવર રન કરીશું ત્યારે, અને પર્ટિક્યુલર દક્ષિણ ચંદ્રના દક્ષિણ છેડે દક્ષિણ ધ્રુવમાં એ આપણો દેશ પહેલો થશે, એટલે સૌથી પ્રાઉડ મોમેન્ટ એ વખતની આપણી હશે. જી બિલકુલ આનંદભાઈ, જે પ્રકારે ચંદ્રયાન 2ના લોન્ચિંગના 3 વર્ષ 11 મહિના અને 23 દિવસ પછી ભારતે આજે ચંદ્રયાન 3ને લોન્ચ કર્યું છે, શું કહેશો આ બાબતે? આ બાબત એક ખૂબ ગર્વની વાત છે, કેમ કે દરેકે દરેક વસ્તુનો અભ્યાસ થયો, આખી જ ડિઝાઇન નવી કરવામાં આવી. ચંદ્રયાન 2 હતું, એની અંદર ઓર્બિટર હતું, એ આખી જ ડિઝાઇન સંપૂર્ણ રીતે એનો અભ્યાસ કરાયો અને એને બદલે આ વખતે પ્રોપલ્શન મોડ્યુલ મૂક્યું, કે જે પ્રોપલ્શન મોડ્યુલ છે જે જ્યારે ઉપગ્રહ આપણો છૂટો પડશે લોન્ચ વ્હીકલથી, ત્યારથી ચંદ્રની સપાટીના 100 કિલોમીટર દૂર બાકી રહેશે ત્યાં સુધી એ આખા પેરોડને ગાઈડ કરશે. એનું નામ છે પ્રોપલ્શન મોડ્યુલ, જે આ વખતે નવું ઇન્ટ્રોડ્યુસ થયું છે. અને પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં 100 કિલોમીટર ઉપર આપણું લોન્ચર મોડ્યુલ અને રોવર મોડ્યુલ બંનેને એક સાથે ત્યાં સુધી દિશા આપશે અને પછી એ છૂટું પડશે. એટલે આ ડિઝાઇન વાઇઝ એક ખૂબ નવી વસ્તુ છે અને એની સાથે ઘણો બધો સ્ટડી કરવામાં આવ્યો છે, ઘણો બધો અભ્યાસ થયો છે, ઘણા બધા સિમ્યુલેશન્સ થયા છે, કે જેથી પહેલાં જે થોડી ઘણી ક્ષતિ હતી તે સંપૂર્ણપણે નિવારી શકાય. અને આ વખતે આપણે જે ટાર્ગેટ છે કે ફર્ધર આપણે ચંદ્રનો સપાટીનો અભ્યાસ કરી શકીએ, આપણું રોવર મોડ્યુલ ત્યાં ગતિ કરે, સતત ચંદ્રનો 1 દિવસ એટલે 14 દિવસ સુધી સતત આપણે અભ્યાસ કરતા રહીએ, અને ચંદ્ર વિશેની હજુ સુધી કોઈએ નથી મેળવી, ચંદ્રનો દક્ષિણ ધ્રુવ સાઉથ પોલ એની પર હજુ કોઈ ગયું નથી, ત્યાં આપણે સૌથી પહેલાં પહોંચીશું અને ત્યાંનો અભ્યાસ જે આપણને કંઈક નવી માહિતી આપશે. ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 1 વખતે ચંદ્રયાન 2 દરમિયાન આપણને માહિતી મળી કે ચંદ્રની સપાટી ઉપર બરફ છે, જે સૌથી પહેલાં એક નવી માહિતી હતી, અને એનું જ ફર્ધર પૃથક્કરણ કરીને આપણે ચંદ્રની સપાટી સુધી પહોંચીશું અને ફર્ધર એનાલિસિસ આપણે કરી શકીશું. જી બિલકુલ દીપકભાઈ, જે પ્રકારે ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું છે, જો આ મિશન સફળ રહેશે તો આમ કરનારું ભારત ચોથો દેશ બની જશે. આ પહેલાં 3 દેશોએ આ પ્રકારનું કરેલું છે અને જો સફળતાપૂર્વક થશે તો ભારત ચોથો દેશ બનશે, શું કહેશો? ભારત ચોથો દેશ નહીં, હું તો ગણું છું ભારત પહેલો દેશ બનશે, કેમ કે દક્ષિણ ધ્રુવ ઉપર હજી સુધી કોઈ કન્ટ્રીએ ત્યાં આગળ પોતાનું વ્હીકલ નથી મોકલ્યું, એટલે જ આપણે ભારતને આપણે પહેલો દેશ ગણીને આપણે પ્રાઉડ મોમેન્ટ ફીલ કરવી જોઈએ. જી બિલકુલ. ચંદ્રયાન 2નું જે ક્રેશ થઈ ગયું હતું ત્યારબાદ કેટલીક ભૂલો સુધારી અને ચંદ્રયાન 3 તૈયાર કરવામાં આવ્યું છે, તો બે વચ્ચેનો તફાવત શું છે? ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા સેન્સર્સ નવા આપણે રોવરમાં અને એમાં મૂકવામાં આવ્યા છે, જેવી રીતે 360 ડિગ્રી સેન્સર્સ નવા ઇમ્પ્લિમેન્ટ કર્યા છે, જેથી કરીને આપણે મૂનની બિલકુલ નજીક જતાં પણ આપણને ચારે બાજુ શું છે એનો ખ્યાલ આવે. એ ઉપરાંત નવા જે ચંદ્રયાન 2માં જે મિસ્ટેક હતી, જેવી રીતે એ વખતે આપણે હાર્ડ લેન્ડિંગ થયું હતું, એની જગ્યાએ આ વખતે ચંદ્રયાન જે લેન્ડિંગ કરવાનું છે એ સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે, એ બધા ચેન્જીસ આપણે કરેલા છે. એન્જિન પણ કંઈ ગઈ વખતે 5 હતા, આ વખતે 4 મૂકવામાં આવ્યા છે. એન્જિનમાં આ વખતે થોડું 5ની જગ્યાએ 4 કર્યા છે, કેપેસિટી પણ ઓછી કરી છે, જેને કારણે જે વ્હીકલનું ઓવરઓલ વજન હતું એ ઓછું થઈ શકે એટલા માટે. જી આનંદભાઈ, જે પ્રકારે અત્યારે ચર્ચા થઈ રહી છે કે સોફ્ટ લેન્ડિંગ, હાર્ડ લેન્ડિંગ, તે શું છે તે અંગે દર્શક મિત્રોને જણાવશો? સાથે જ ચંદ્રયાન 3નું જો સોફ્ટ લેન્ડિંગ થશે, અન્ય દેશો પર તેની કેવી અસર થશે તે અંગે માહિતી આપશો. હા, બે શબ્દ છે, હાર્ડ લેન્ડિંગ અને સોફ્ટ લેન્ડિંગ. એટલે આપણે જો ગુજરાતીમાં સમજીએ તો હાર્ડ લેન્ડિંગ એટલે બે વસ્તુ અથડાય એને કહીએ આપણે હાર્ડ લેન્ડિંગ. તાકાતપૂર્વક, તાકાતપૂર્વક, ખૂબ બળપૂર્વક અથડાય તો એને આપણે કહીએ
હાર્ડ લેન્ડિંગ, અને બીજું કે આપણે જેમ જમીન ઉપર ધીરે રહીને પગ મૂકીએ અથવા આપણે પાણીમાં પગ મૂકીએ એવી રીતે જે સોફ્ટ લેન્ડિંગ હોય કે આપણે ધીરેથીને કોઈને આપણે ગાદી હાથમાં રાખ્યું છે ને આપણે ઉચકીએ છીએ એવી રીતે, ધેટ ઇઝ સોફ્ટ લેન્ડિંગ. એટલે જો સોફ્ટ લેન્ડિંગ ન થાય અને ઘણી વેલોસિટી સાથે તમારો પેલોડ અથડાય તો એમાં ફટીક લોડ આવે ને ઘણું બધું નુકસાન થઈ જાય પેલોડને. જ્યારે આ વખતે સોફ્ટ લેન્ડિંગ માટે ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે, મૂન ઓર્બિટમાં જશે પછી વેલોસિટી રિડક્શન થશે અને વેલોસિટી રિડક્શન થયા પછી જેને માટે આપણે સોફ્ટ લેન્ડિંગ માટે તૈયાર બનીશું અને વર્ટિકલ વેલોસિટી જે છે, ગતિ છે, એ આપણે 2 મીટર પર સેકન્ડથી ઓછી કરી દઈશું અને હોરિઝોન્ટલ ગતિ છે એ 0.5 મીટર પર સેકન્ડથી પણ ઓછી થઈ જશે. એટલે જ્યારે ચંદ્રની સપાટી અને ચંદ્રથી 100 કિલોમીટર દૂર રહીશું ત્યાં સુધી તો આપણી પાસે ઓર્બિટ આપણને પ્રોપલ્શનવાળું મશીન આપણી પાસે છે, અને પછી છૂટું પાડશે 100 કિલોમીટરમાં. એ વખતે પણ આ રીતે આપણે વેલોસિટી ધીરે ધીરે રિડ્યુસ કરતા જઈશું અને એક જાણે આપણે ધીરે રહીને પગ મૂકીને ઉતરીએ છીએ ચંદ્રની સપાટી પર, એ જ રીતે અમારું આ લેન્ડર એ રીતે જ ત્યાં ઉતરશે. જી, આશા રાખીએ કે સોફ્ટ લેન્ડિંગ થાય. દીપકભાઈ, એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે 40 દિવસ આ ચંદ્રયાન 3 ની ચંદ્ર સુધી પહોંચવામાં થશે, ત્યાં કેટલા દિવસ રોકાશે, સાથે જ ત્યાં કેવા પ્રકારની શોધ કરશે, કેવા પ્રકારના કાર્યો કરશે તે અંગે દર્શક મિત્રોને રિસર્ચ કેવું થશે? જે રોવર છે એ રોવર બહાર આવ્યા પછી ત્યાં મૂન ઉપર, મૂનની સપાટી ઉપર એની મિનરલ્સ છે, પછી ત્યાંના એટમોસ્ફેરિક રિસર્ચ બધા સેન્સર થ્રુ કરશે અને સાથે સાથે જે રોવર છે એ પણ કામ કરતું રહેશે. એટલે એમાં સિસ્મોગ્રાફિક સેન્સર્સ લગાવ્યા છે, બીજા ઘણા બધા એવા સેન્સર્સ લગાવ્યા છે જે આપણને રેગ્યુલર માહિતી આપતું રહેશે. જી બિલકુલ. આનંદભાઈ, આ જ પ્રશ્ન તમને કરવા માંગીશ કે જે પ્રકારે ચંદ્રયાન 3 ને આપણે લોન્ચ કર્યું છે ત્યાં કેવા પ્રકારના રિસર્ચ કરશે અને તેની ભવિષ્ય પર કેવા પ્રકારની અસર પડી શકે, શું ફાયદો થશે કે ભારતને? હું થોડું એમાં ઉમેરવા માંગુ છું કે આપણે સોફ્ટ લેન્ડિંગ થાય, આપણે ચોક્કસ બધા જ ઈચ્છીએ કે આ વખતનું લેન્ડિંગ છે એ સોફ્ટ લેન્ડિંગમાં આપણે સફળ થઈએ અને ત્યારબાદ ત્યાં જે રિસર્ચ થશે આનંદભાઈ, એ રિસર્ચનો આખા વિશ્વને લાભ મળશે. એ લાભ રિસર્ચ કેવા પ્રકારનું હશે અને વિશ્વને દેશોને કેવા પ્રકારનો લાભ મળશે? આમાં ઘણી બધી સૂક્ષ્મ રિસર્ચ થશે. એક તો કમ્પોઝિશન ઓફ ન્યુનર સોઇલ, કે ચંદ્રની માટીમાં શું છે એની એક તપાસ થશે, એને માટે એક આખું ડેડિકેશન વર્ક થશે. બીજું કે આપણે આની પહેલાં બતાવી ચૂક્યા કે ચંદ્રની ઉપર કેમેરાની ઇમેજથી કે ચંદ્રમાં બરફ રહેલો છે અને એ સૌથી વધુ બરફનું પ્રમાણ દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ પર છે ચંદ્રમાં. તો એમાં પ્રેઝન્સ ઓફ વોટર છે એ માટીની અંદર કેવો આપણને મળે છે, તો એનું પણ એક સંશોધન થશે. પછી ચંદ્ર ઉપર પણ ઘણા બધા ઇમ્પેક્ટ્સ થયેલા છે, તો એનો આપણે એક ઇતિહાસ એમાં જાણીશું કે ચંદ્ર પર કયા કયા અવરોધો આવેલા છે અથવા કયા કયા ઇમ્પેક્ટ થયા છે, અને ચંદ્રની સપાટી છે એનું પણ આપણે એક ઇવેલ્યુએશન કરીશું. અને એ રિસર્ચ છે એ કઈ રીતે આપણી માનવજાત ઉપર ઉપકારક સાબિત થઈ શકે? માનવજાતમાં તો શું છે કે માનવ મૂળનો સ્વભાવ જ છે જિજ્ઞાસા, અને આપણે બધા એક જિજ્ઞાસુ મન લઈને આવેલા છીએ, પણ આપણે અત્યારની બધી જે ગતિવિધિ છે એને લીધે આપણે ભૂલી જઈએ છીએ. એક આપણને પહેલાં તો વિજ્ઞાન આપણું ક્ષેત્ર છે, આપણું શાસ્ત્ર, આપણો ધર્મ બધું જ આપણને વિજ્ઞાન તરફ વાળે છે, અને આ વિજ્ઞાન આપણને ઘણે બધે આગળ લઈ જશે. જી બિલકુલ. દીપકભાઈ, એક પ્રશ્ન એ છે કે ચંદ્રયાન 2 માં જે પહેલાં ખામીઓ રહી હતી અને તેના કારણે પહેલાં જે ચંદ્રયાન 2 જ સાથે થયું તેવું ચંદ્રયાન 3 સાથે ન થાય તે માટે કઈ કઈ બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખવામાં આવ્યું છે આ વખતે? સૌથી પહેલાં તો ચંદ્રયાન 2 માં જે પ્રોબ્લેમ થયા હતા એ બધા ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યા, અને પર્ટિક્યુલર રોવર અને લેન્ડર બંનેમાં, લેન્ડર જે હાર્ડ લેન્ડિંગ થયું એમાં ક્રેશ થઈ ગયું તો કેમ ક્રેશ થઈ ગયું એ બધા સ્ટડી કરી અને એ બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે નવા સેન્સર્સ ને બધું યુઝ કરી અને હાર્ડ લેન્ડિંગની જગ્યાએ સોફ્ટ લેન્ડિંગ માટેના કમ્પોનન્ટ અંદર એડ કરીને આપણે આ વખતે મોકલ્યું છે ચંદ્રયાન. દીપકભાઈ, હું ઉમેરવા માંગુ છું કે આજે ત્યાં રિસર્ચ થશે અને ત્યાંથી જે રિસર્ચ અહીંયા એ લોકો મોકલવામાં આવશે એ કઈ રીતે મોકલશે, કઈ પદ્ધતિથી મોકલશે, અને એ જે રિસર્ચ થશે
એનું આપણે તમામ વિશ્વના તમામ દેશોનો શું ફાયદો થશે? સૌથી પહેલા તો જે લેન્ડ રોવર છે એ સિગ્નલ્સ લેન્ડરને મોકલશે, અને લેન્ડર છે એ યાન આપણું જે ફરતું રહેશે ચંદ્રને એમાં એ સિગ્નલ્સ મોકલશે. એ સિગ્નલ્સ યાન આપણને અહીંયા ઇન્ડિયામાં દિલ્હી બેંગ્લોર પાસે બેંગલુરુ કરીને જગ્યા છે ત્યાં આગળ આપણું જે અર્થ સ્ટેશન છે ત્યાં આગળ મોકલશે, અને એનો પછી એનાલિસિસ કરી સ્ટડી કરવામાં આવશે કે ભાઈ ત્યાં આપણને શું શું જાણવા જોવા મળ્યું છે. બિલકુલ જી આનંદભાઈ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ચંદ્રયાન 3 લોન્ચ થતા શુભેચ્છા પાઠવી છે. સાથે તેમણે કહ્યું છે કે 14 જુલાઈ 2023 નો દિવસ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. આ બાબતે તમારું શું માનવું છે? હા, આ એક ખૂબ સુંદર દિવસ છે અને આવશે એ ખૂબ સુંદર દિવસ છે જ્યારે આપણું પેલોડ એટલે કે આપણું લેન્ડર ચંદ્ર ઉપર ઉતરશે, અને એ ખૂબ ગૌરવની વાત હશે. મને બરાબર યાદ છે ચંદ્રયાન 1 જ્યારે અમે અહીંયા છોડ્યું ત્યારે મોદી સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને જેવું અમારું ચંદ્રયાન સક્સેસ ગયું અને ચંદ્ર પર ભારતનો ધ્વજ લહેરાયો કે તરત જ ગાંધીનગરથી એમણે ફોન કર્યો કે ભાઈ હું આવું છું, અને અમારા અમદાવાદના કેન્દ્રમાં તરત મોદી સાહેબ ફક્ત 1 કલાકમાં તરત પહોંચી ગયા અને એમણે અમને બધાને પર્સનલી મળ્યા અને ખૂબ અભિનંદન આપ્યા અને ખૂબ શુભેચ્છાઓ પણ આપી. એમ આ એક નવું હરણફાળ રહેશે અને એને માટે આ ખરેખર દેશ માટે એક ગૌરવની વાત બની રહેશે. તદુપરાંત એક વાત એવી પણ બનશે કે આને માટે બાળકોની અથવા વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધશે, જિજ્ઞાસા વધશે અને લોકો વિજ્ઞાન સાથે જોડાશે. બિલકુલ, આમાં હું એક વસ્તુ એડ કરીશ કે એકલું ભારત નહીં, આખી દુનિયાના બધા કન્ટ્રીઝની આપણા ઉપર નજર છે. રશિયા, ચીન સહિતના તમામ, અમેરિકા, તમામ દેશો અત્યારે એ ધ્યાન રાખી રહ્યા છે કે આપણું રોવર ત્યાં આગળ કઈ રીતે મૂવ કરી શકે, અને એ જ પછી નજીકના ભવિષ્યમાં એ લોકો પણ આ જગ્યાએ પોતાનું યાન મોકલવા ટ્રાય કરશે. જી જી દીપકભાઈ, કારણ કે દક્ષિણમાં પહેલી વખત જાય છે, એટલા માટે જ આખી દુનિયાને આના ઉપર ધ્યાન રાખી રહ્યા છે. બિલકુલ, અને આ સાથે ચંદ્રયાન 3 જ્યારે લોન્ચ થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓથી માંડીને બાળકોથી માંડીને મોટા તમામ આ લોન્ચિંગને ક્યારેક કોઈકે ટીવીથી નિહાળ્યું, કોઈએ અલગ અલગ જુદા જુદા માધ્યમથી નિહાળ્યું, અને તમામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સમગ્ર દેશ ઉત્સાહિત છે. આ બાબતે આપ શું કહેશો? બેન, સવારથી કોન્સ્ટન્ટ મારા ફોન ચાલુ રહ્યા છે, અને પર્ટિક્યુલર સ્ટુડન્ટોએ કઈ રીતે જઈશે, કેમ જશે, શું ટાઈમ હશે, કેટલો ટાઈમ લેશે, હવે પછી શું થશે, એવા જ પ્રશ્નો પૂછપૂછ કર્યા છે. એટલે પર્ટિક્યુલર અત્યારની જે યંગ જનરેશન છે એમને આ સાયન્સ પ્રત્યે વધારે ને વધારે ક્યુરિયોસિટી વધતી ગઈ હોય એવું લાગી રહ્યું છે. જી બિલકુલ. સાથે જ આનંદભાઈ એક પ્રશ્ન એ પણ કરવા માંગીશ કે ચંદ્રયાન 3 સફળતાપૂર્વક ત્યાં લેન્ડિંગ કરી લે તે માટે અનેક પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે, શુભેચ્છાઓ કરવામાં આવી રહી છે, અનેક મંદિરોમાં પણ તેને લઈને પૂજા કરવામાં આવી છે, જેમાં ઇસરોના વૈજ્ઞાનિકોએ પણ આ લોન્ચિંગને લઈને તિરુપતિ મંદિરમાં પૂજા કરી. એટલા માટે કે તમામ લોકોનો આમાં ઉત્સાહ છે, વૈજ્ઞાનિકોને તો હોય જ, કારણ કે એ લોકોની પોતાની મહેનત છે, વર્ષોની મહેનત છે, અને એનું પરિણામ આવી રહ્યું છે, એટલે એમને તો હોય જ, પણ તમામ દેશના તમામ નાગરિકોને, નાના મોટા તમામ નાગરિકો આ ઘટનાથી રોમાંચિત છે. જી 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 આનંદભાઈ, શું કહેશો? આનંદભાઈ, બહુ બરાબર વાત છે કે આ વસ્તુ ટેકનિકલ છે, પણ છતાં પણ અમુક પેરામીટર એવા હોય છે કે જેમાં સિમ્યુલેશન છે. તમે પહેલીવાર કોઈ દિવસ આ જગ્યાએ આ રીતે ગયા નથી અને આખો નવો પ્રયોગ છે, એટલા માટે બધાની શુભેચ્છાઓ. એ ખૂબ સારું કામ કરે છે અને એટલા માટે અમને એવો ગૌરવાન્વિત થઈએ છે કે આખો ભારતનો એક એક નાગરિક અમારી સાથે જોડાયેલો છે, અને એ બધાને આ વૈજ્ઞાનિક પ્રયોગોમાં ખૂબ રસ છે, અને ભારત આ રીતે ખૂબ આગળ વધે. અને આ જે ટેકનોલોજી છે એક આપણે ચંદ્ર પર પહોંચીશું, પણ આ ટેકનોલોજી ભારતના ઘણા બધા બીજા વિષયોમાં મિશનોમાં આપણે કામ કરી શકીશું. જી આનંદભાઈ, જો વાત કરવામાં આવે ચંદ્રની, તો આ પહેલા ચંદ્ર પર કેવા પ્રકારની શોધો થઈ છે, અત્યાર સુધીમાં કેવા પ્રકારના રિસર્ચ થયા છે ચંદ્ર ઉપર? ચંદ્ર ઉપર માનવ અભિયાન પણ થયું છે, ઘણા બધા રિસર્ચ પણ થયા છે. નીલ આર્મસ્ટ્રોંગ ગયા હતા ને અમેરિકા, સૌથી પહેલા અમેરિકાના ગયા, પણ ત્યારબાદ સમાનવ મિશન ચંદ્ર પર બંધ કરી દેવાયા છે, અમાનવ મિશન જ જઈ રહ્યા છે, જેમાં આપણું પણ આ માનવ રહિતનું મિશન છે. પણ હા,
आज आपणो जे सेगमेंट आपणे पसंद कर्युं छे 100 किलोमीटर नो साउथ पोल एटले के दक्षिण ध्रुव पर आपणे पसंद कर्युं छे अभ्यासनुं क्षेत्र, त्यां कोई अभ्यास थयो नथी के कोई गयुं नथी, એટલે એ એક નવી જ ક્ષિતિજ આપણે માટે ઓપન થશે કે કુરશે. દીપકભાઈ, હું આમાં એક વસ્તુ ઉમેરીશ. આ દક્ષિણ ધ્રુવ ઉપર એટલા માટે કે આપણું ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2 એણે જે પણ આપણને ઇન્ફોર્મેશન મોકલી છે એનો એનાલિસિસ કરતા એવું લાગી રહ્યું કે દક્ષિણ ધ્રુવ ઉપર પાણી અને બરફનું પ્રમાણ વધારે છે, એટલે જ આપણે દક્ષિણ ધ્રુવ પસંદ કર્યું છે. આનંદભાઈ, આપે જણાવ્યું કે સમાનવ મિશન બંધ કરવામાં આવ્યું છે, અમાનવ મિશન શરૂ છે, તે પાછળ કોઈ ચોક્કસ કારણ છે કે કેમ? એવું બહુ ચોક્કસ કારણ નથી, પણ એમાં ખર્ચો ખૂબ વધી જાય. જી, અને આપણો ભારત દેશ હજુ આપણે હજુ અંતરિક્ષમાં માણસ મોકલવાના છીએ, સમાનવ મિશન એ પછી એ થઈ શકે. જી જી હા, યાન તૈયાર કરવા પાછળ કેટલી જહેમત થતી હોય છે, કઈ કઈ બાબતો ધ્યાન રાખવામાં આવતી હોય છે, અને ટેકનિકલ બાબતોનો કઈ રીતે ધ્યાન રાખવામાં આવતું છે એ અંગે આપ કહેશો કે? દીપકભાઈ, ટેકનિકલ બાબતમાં તો એવું છે કે દરેક વસ્તુ જેવી રીતે રોકેટ અલગ ઇસરોના અલગ સેન્ટરમાં બનતું હોય, એના પેલોડ અલગ સેન્ટરમાં બનતા હોય, એના એન્જિન્સ અલગ સ્ટેશનમાં બનતા હોય, બધું શ્રીહરિકોટા લઈ જઈ અને ત્યાં એસેમ્બલ કરવામાં આવે, એટલે અલગ અલગ જગ્યાએ જે પણ સાયન્ટિસ્ટો જે પણ પોતાની રીતે જે પણ જુદા જુદા સેન્સર ને કેમેરા ને એવું પણ હશે ને? હા, અલગ અલગ સેન્સર્સ, અલગ અલગ કેમેરા, એ બધું અલગ અલગ ઇસરોના સેન્ટર્સ ઉપર બનતું હોય, એટલે અને શ્રીહરિકોટા બધું ભેગું કરીને ત્યાં આગળ આખું એસેમ્બલ થાય. ચંદ્રયાન 3 લોન્ચ થઈ રહ્યું છે, શું કહેશો? બહુ સારી વસ્તુ છે, અને ચંદ્રયાન 3 715 કરોડમાં લોન્ચ થાય છે, અને એની સાથે આપણો નેટ પ્રોફિટ તો ના કહી શકીએ, પણ નેટ ગેઇન કે આપણે જે મળે છે, આપણો એક એક વિદ્યાર્થી કે જે જિજ્ઞાસાથી ભણેલો છે, હમણાં જ ઇસરો સાથે અમે ઇસરો એક કર્યો યુવિકા પ્રોગ્રામ, આખા ભારતના 9મા ધોરણમાં 10મા ધોરણમાં ભણતા વિજ્ઞાનના સારા સારા છોકરાઓને ઇસરો બતાવીને 15 દિવસની ટ્રેનિંગ આપી. એમાં લાગે કે લગભગ બાળકોને વિજ્ઞાનમાં રુચિ છે જ, અને આપણું ભારતીય બાળકોનું મગજ પહેલેથી જ વિજ્ઞાન અને ગણિત પ્રત્યે ખૂબ જ શાર્પ છે, અને એને વધારે શાર્પન કરવાની એક તક આપણે આવા પ્રયોગથી મળે છે કે ભારતનું દરેક બાળક આ પ્રયોગ જોવા જોડાય છે. નાના ગામમાં પણ લોકો ટીવી પર જોતા હોય છે. આજે બપોરે મારી પર એટલા બધા મેસેજ આવ્યા છે, અને એક બહેનનો વિદેશથી મેસેજ આવ્યો છે, પોતે બહુ મોટા મોટિવેટર છે, કે હું રાહ જોઉં છું કે જે દિવસે ઉતરે એ દિવસે હું અહીંયા લાપસીનું આંધણ મૂકીશ. એટલે લોકો, એટલા બધા દુનિયાના લોકો આપણી સાથે જોડાયેલા છે, એ ખરેખર બહુ હર્ષની વાત છે. હું આપણા ભારતીયો પણ જે બહાર છે, એનઆરઆઈ જેને કહેવાય છે, એ પણ એટલા જ ઉત્સાહી છે. જી, તેમના માટે પણ ગર્વની બાબત છે. દીપકભાઈ, જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ચંદ્રયાન 3 ને ચંદ્ર પર મોકલવામાં આવ્યું, તો ભારતના એક દિવસ બરાબર ચંદ્રના કેટલા દિવસો અને ત્યાં કેટલા દિવસ રોકાશે, કેટલું અંતર છે બંનેના દિવસોમાં? આપણા 14 દિવસ બરાબર ચંદ્રનો એક દિવસ ગણવામાં આવે છે, એટલે આપણે જે રોવર મોકલ્યું છે એ 14 દિવસ સુધી, આપણા પૃથ્વીના 14 દિવસ સુધી એ ચંદ્રની સપાટી ઉપર ફરતું રહેશે અને સિગ્નલ મોકલતું રહેશે. પણ જે આપણું યાન છે, જેવી રીતે ચંદ્રયાન 1 અને 2 એમણે બહુ લાંબી સેવા આપી, એવી રીતે ચંદ્રયાન 3 જે 12 ઓર્બિટમાં ફરતું રહેશે, એ તો બહાર ફરતા ફરતા પણ એના ફોટોગ્રાફ્સ કેપ્ચર કરી બીજા સિગ્નલ્સથી એ આપણને સર્વિસ પ્રોવાઈડ કરતું જ રહેશે. જી બિલકુલ, સાથે જ જો વાત કરવામાં આવે, ચંદ્રયાન 3 40 દિવસ ચંદ્ર પર પહોંચતા તેને થશે, અને ત્યારબાદ તે ત્યાંથી રિસર્ચ કરીને આપણને ફોટોગ્રાફ મોકલશે. જો સફળતાપૂર્વક તમામ બાબતો થાય અને તમામ બાબતો સફળતાપૂર્વક પાર પડે, તો કેટલો ફાયદો થઈ શકે, કેટલું ફાયદાકારક ભારત માટે, સમગ્ર વિશ્વ માટે? આનંદભાઈ. જી આનંદભાઈ, આ બધું આનંદભાઈ, એક બીજું પણ હું આપને પૂછવા માંગુ છું કે એક જે વાત
सामान्य रीते चालती हुए छे, लेमेनो सवाल छे के त्या मानव वसाहत छे शक्य छे एवी एक मिथ उभी थई छे, એમને શું કહેશો? હા, એવું કહેવાય છે ભાઈ, એના માટે હજુ આપણે ઘણો અભ્યાસ કરવાની જરૂર છે. શું જનજીવન શક્ય છે? એને માટે ઘણો બધો અભ્યાસ હજુ જરૂરી છે અને તમારે આખી તમારી પોતાની ચેમ્બર ઊભી કરવી પડે, કેમ કે ત્યાં આપણે યોગ્ય માણસ રહી શકે એવું વાતાવરણ નથી. પણ સાયન્સની દુનિયામાં જે રીતે આજથી 50 વર્ષ પહેલાં વિચારો તો આપણો ભારત દેશ અંતરિક્ષ ક્ષેત્રે આટલું કરશે, આટલું બધું કોમ્યુનિકેશન થશે, આપણે દરેક એકબીજા સાથે વાત કરી શકીશું, એ કોઈ માનવા તૈયાર નહોતું મોબાઈલનું. એવી રીતે આ પણ શક્ય બનશે. જી દીપકભાઈ, આપનો મત જણાવશો. આનંદભાઈએ કહ્યું એ પ્રમાણે જ, સૌથી પહેલાં તો ત્યાં આગળ જેમ આપણે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ છે એવું ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ નથી. અને આપણું જે ચંદ્રયાન 2 ફેલ ગયું એનું કારણ એ જ હતું કે હાર્ડ લેન્ડિંગ થયું અને એમાં જોરથી ઇમ્પેક્ટ લાગી. એટલે ગુરુત્વાકર્ષણ હોત તો એ બહુ ઇઝીલી લેન્ડ કરી શકત. એક પ્રશ્ન છે, હું ફરી પૂછું છું. જી, પુનરાવર્તન થાય છે, પરંતુ જે રિસર્ચ થશે ને જી, એનો વિશ્વના દેશોને આખા માનવ જાતને શું ફાયદો થઈ શકશે કે શું નવું જાણવા મળી શકશે? માનવ જાતને તો જેમ તમે સ્ટડી કરતા જશો એમ કંઈક ને કંઈક નવું ને નવું જાણવા મળશે. જેવી રીતે હજી સુધી કોઈએ શોધ્યું નહોતું કે ભાઈ ચંદ્ર ઉપર પાણી છે, આપણે ચંદ્રયાન 2 ને 1ની ઇમેજ સેન્સર્સે મોકલેલા સિગ્નલ્સ ઉપરથી જાણી શકાયું કે ભાઈ ચંદ્ર ઉપર પાણી પણ છે, બરફ પણ છે. એટલે હવે આગળ આ ચંદ્રયાન 3 ઉપરથી આપણને ઘણું બધું જાણવા મળશે. ઘણે એના જમીનમાં જે મિનરલ્સ છે, જમીન છે, ખડક છે, એમાં મિનરલ્સ છે, કયા કયા મિનરલ્સ છે એનો બધો સ્ટડી પણ થશે. અને એ જો સોઇલ કેવા પ્રકારની છે, એ પણ જાણી શકાશે. પછી કે રેડિયેશનનો ધરતી ઉપરથી કેટલા રેડિયેશન્સ ત્યાં જાય છે એનો કે અભ્યાસ કરવાનો છે? ના, ધરતી ઉપરથી રેડિયેશન ત્યાં ના જાય, પણ એના અંદરના જ ત્યાંના જ રેડિયેશન રેડિયેશન્સ જે હોય એનો પણ સ્ટડી થશે. ત્યાં આગળ સિસ્મોગ્રાફ, એટલે આમાં સિસ્મોગ્રાફ સેન્સર પણ છે, એટલે ત્યાં ધરતીકંપ આવે છે કે નહીં એ પણ સ્ટડી થશે. એટલે ઘણું બધું આપણે આ ચંદ્રયાન 3 થ્રુ જાણી શકીશું. જી બિલકુલ. દીપકભાઈ, આનંદભાઈ, પ્રફુલ સર, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, આ મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સીધો સંવાદમાં આપણે ચર્ચા કરી ચંદ્રયાન 3 લોન્ચ થયું છે તેને લઈને. હાલ આટલું જ, રજા આપશું. નમસ્કાર.